પ્રિવિયસ વિડિયો લેક્ચરની અંદર આપણે નેસ્ટેડ ઇફેલ્સ જોયું, જેની અંદર શું હતું કે એમની અંદર એક ઇફેલ્સની અંદર આપણે બીજા ઇફેલ્સનો યુઝ કરી શકતા હતા. એ કેવી રીતે કરવો એ આપણે પ્રોગ્રામ થ્રુ પણ જોયું હતું, બરાબર. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે એલ્સ ઇફ લેડર, કે ઇફેલ્સ લેડર એમનો મિનિંગ શું થાય છે. લેડર એટલે સીડી, આ વસ્તુની આપણે ખબર જ છે કેવી રીતે વર્ક કરે છે જોઈએ. If else ladder is similar to nested if, but method of writing the condition is different. શું કહે છે? કંઈ જ ફેર નથી. જેવી રીતે આપણે nested if else નો યુઝ કર્યો તો સેમ એ જ રીતે તમે if else ladder નો યુઝ કરી શકો છો, બટ ખાલી એની અંદર જે રાઇટિંગ મેથડ છે, તમે જે કન્ડિશન લખો છો, સ્ટેટમેન્ટ લખો છો, એમની મેથડ છે, એમાં માઇનોર એવો ચેન્જ છે. બાકી ઇફ એલ્સ લેડર અને નેસ્ટેડ ઇફ એલ્સ બે સેમ જ છે. બેની અંદર તમે મલ્ટિપલ કન્ડિશન મૂકી અને પ્રોગ્રામને રન કરાવી શકો છો, મલ્ટિપલ કન્ડિશન ચેક કરાવી શકો છો. બે સેમ જ વર્ક કરે છે, બટ ડિફરન્સ કેટલો હશે કે ખાલી એમનું જે રાઇટિંગ મેથડ છે, તમે જે કન્ડિશન લખો છો, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ લખો છો, એમની અંદર કઈ વસ્તુ પ્રિન્ટ કરાવો છો, આમની જે મેથડ છે એ માઇનર એવી ચેન્જ થશે, બાકી બે સિમિલર જ છે. તો આ રીતે ઇફ એલ્સ લેડર વર્ક કરે છે. એમની જનરલ ફોર્મ ઓફ ઇફ એલ્સ લેડર અહીંયા જનરલ ફોર્મ આપેલું છે, જેમની અંદર શું આપેલું છે, ઇફ ટેસ્ટ કન્ડિશન, ઇફ કીવર્ડનો યુઝ કરેલો છે. ટેસ્ટ કન્ડિશન મીન્સ કે કન્ડિશન આપેલી હશે, ત્યાર પછી જો કન્ડિશન સાચી હશે તો સ્ટેટમેન્ટ વન છે એ પ્રિન્ટ થશે. ત્યાર પછી નેક્સ્ટ વન શું લખેલું છે, ઇફ એલ્સ ઇફ, એલ્સ અને ઇફનો એક સાથે યુઝ કરેલો છે. જ્યાં એલ્સ લખેલું છે ત્યાં જ બાજુમાં ઇફ પણ લખેલું છે, અને ત્યાં જ કન્ડિશન લખી દેવામાં આવી છે. એમની અંદર શું હતું કે ઇફ લખેલું હતું, એલ્સ લખેલું હતું, કર્લી બ્રેકેટ કરી અને પછી ખાલી ઇફ લખેલું હતું, એના બદલે આખું એલ્સ ઇફ લખી અને ડાયરેક્ટલી કન્ડિશન લખવામાં આવી છે, બરાબર. તો આટલો જ ડિફરન્સ છે ઇફ એલ્સ લેડર અને નેસ્ટેડ ઇફ એલ્સ ની અંદર, બરાબર. હવે આને પ્રોગ્રામ થ્રુ રન કરીને જોઈએ કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે, એ આપણે નેક્સ્ટ વન લેક્ચરની અંદર જોશું.